हेलो विद्यार्थी मित्रों, तुम्हारू नाम है मेहुल राठौड़। तमने जेम खबर है कि धोरण 12 नी साथे साथे मैं धोरण 10 ना पण लेक्चर हवे यूट्यूब पर चालू करी दीधा छे। एनी अंदर धोरण 10 मां साइंस मां पहलू यूनिट रासायणिक प्रक्रियाओ अने समीकरणों के जेनी अंदर केटला टॉपिक छे, केटला टॉपिक तमारे कई रीते भणवाना छे एनी आगळ हूँ माहिती आपी चुक्यो छुं, छतां पण फरी एक वार समझाई दईश। અને અહીંયા આ લેક્ચર થી આપણે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ને અલગ કરીએ છીએ। અહીંયા ગુજરાતી મીડિયમ માટે ખાલી ગુજરાતીમાં અને ઇંગ્લિશ મીડિયમ માટે ઇંગ્લિશમાં, બરાબર આ રીતે ભણાવવાનો ટ્રાય કરીશું। ચલો અહીંયા આગળ જે આપણે ટોપિકમાં વાત કરી હતી એની અંદર પહેલામાં પહેલું તમને યુનિટ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો કે જેની અંદર પહેલામાં પહેલું આપણે સંતુલન કરવાનું શીખ્યા। શું શીખ્યા આપણે? संतुलन ने एनी जोड़े तमने ऑक्सीडेशन अंक सोता शीखवाड्यु छे। शु शीखवाड्यु? ऑक्सीडेशन अंक, के दरेक तत्वनो ऑक्सीडेशन अंक कई रीते शोधाय अने जे रासायणिक प्रक्रिया होय एने संतुलित कई रीते करी शकाय। तो जेम तमने खबर छे आगळना जे बेसिक लेक्चर छे, बेसिक लेक्चर जोवाथी तमने धन ऋण आयन धातु अधातु खबर पड़वाथी तमे कोई पण रासायणिक प्रक्रिया ने संतुलित करी शको छो। एनी मैं तमने बे रीत बताई थी, बे रीत माथी तमने जे सहेली रीत लागे ए रीत तमे अप्लाय करी शको। एना पछी बीजा नंबर नो पॉइंट आपणो हतो रासायणिक प्रक्रियाओना प्रकार। रासायणिक प्रक्रियाओना प्रकार कोई पण चेप्टर ने भणता पहेला ए चेप्टर मां शुं भणवानुं छे के चेप्टर मां शुं कहेवा मांगे छे ए तमारा माइंड नी अंदर क्लियर थवुं बहु जरूरी छे। तमे डायरेक्ट कोई पण चेप्टर नी अंदर गोखा गोख करो ए वस्तु योग्य नथी, बराबर। माटे आने पहेला ने पहेलुं समजो, यूनिट नंबर 1 नी अंदर तमारे करवानुं शुं हतुं, समजवानुं शुं छे, कई कई प्रक्रियाओ समजवानी छे। आ मेंटली तमे प्रिपेर होवा जोईए, गमे त्यारे तमे रिविजन करवा जाओ तो 4-5 જ પોઈન્ટ ની અંદર તમારો આખો ચેપ્ટર કમ્પ્લીટ કવર થઈ જવું જોઈએ। પછી એને ડિટેલ માં કરો વાત અલગ છે। ચલો અહીંયા જો તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, આ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ની અંદર પહેલામાં પહેલી આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈ ગયા સંયોગીકરણ। કઈ પ્રક્રિયા જોઈ ગયા? સંયોગીકરણ પ્રક્રિયા। સંયોગીકરણ પ્રક્રિયા એના નામ પ્રમાણે મેં તમને કીધું હતું, યોગ બરાબર ભેગા થવું, કે જેની અંદર આપણે કોઈ પણ બે તત્વો ભેગા થાય અથવા પ્રક્રિયકો। મેં તમને એ પણ સમજાવી ચુક્યો છું આગળના બેઝિક લેક્ચર ની અંદર કે પ્રક્રિયકો કોને કહેવાય, નિપજો કોને કહેવાય। તો ઘણા બધા પ્રક્રિયકો ભેગા થાય અને ભેગા થયા પછી માત્ર એક જ નિપજ આવે, તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું આપણે? સંયોગીકરણ। દાખલા તરીકે કાર્બન પ્લસ ઓક્સિજન તો શું બને? કાર્બન ડાયોક્સાઇડ। આવી રીતે ઘણા બધા આપણે એક્ઝામ્પલ લીધા હતા અને આની અંદર પણ બીજી તમને પ્રક્રિયાઓ સમજાવવામાં આવી હતી કે જેને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ સમજાવી ચુક્યા છે। ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કે જેમ તમે કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર કડી ચૂનો પાણી બંને ભેગા કરો એટલે શું થાય? હુંફાળું પાણી બની જાય, તમારું આમ ગરમ થઈ જાય પાણી, બરાબર। તો એ શું કરે છે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ગુમાવે એને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ, જેમાં આપણે બહારથી કોઈ પણ પ્રકારની ઉર્જા આપવી પડે નહીં, બહારથી કોઈ પણ પ્રકારનું તાપમાન આપવું પડે નહીં, અને છતાં પણ પ્રક્રિયકો ભેગા થઈને એમાંથી ઉષ્મા છૂટી પાડે તો એને આપણે શું કહીશું? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। કે જે સંયોગીકરણ ની અંદર આપણે સમજી ગયા કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી બંને ભેગા કરી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે બને એ પ્રક્રિયા। એના પછીની બીજી પ્રક્રિયા હતી આપણી જોડે વિઘટન પ્રક્રિયા। એ પ્રક્રિયા હતી વિઘટન પ્રક્રિયા। જો તમને આગળ જે પણ મેં લેક્ચર લીધા છે બરાબર, એ લેક્ચર ની અંદર તમને આ પ્રક્રિયાઓ લગભગ ત્યાં મેં ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી ની અંદર તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધી, છતાં પણ જો તમને ખબર ના પડી હોય તો એક વખત મને કહી દેજો તો હું તમને એ લેક્ચર પણ ગુજરાતીમાં કન્વર્ટ કરીને આપી દઈશ। ચલો વિઘટન પ્રક્રિયા જે નામ છે એ પ્રમાણે, વિઘટન એટલે છૂટા પડવું, બરાબર। તો કોઈ એક પદાર્થ હોય, કોઈ એક કમ્પાઉન્ડ હોય, કોઈ એક પ્રક્રિયક હોય કે જેને આપણે ગરમી આપીએ, ઉષ્મા આપીએ અને એ પ્રક્રિયકોને આપણે તોડી નાખીએ તો એને કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટન પ્રક્રિયા। ખબર પડે છે? કહેવાનો મતલબ આ ચોક છે, આ એક પદાર્થ છે, એક વસ્તુ છે, એને હું તોડી નાખું, ખબર પડે છે? અથવા આને હું પાણીની અંદર નાખી દઉં તો આમાં જે કમ્પાઉન્ડ બનેલો હોય બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ ગમે તે કહી દીધું, એ શું થઈ જાય? બ્રેક થઈ જાય, કે જેને આપણે શું કહીએ છીએ અહીંયા વિઘટન પ્રક્રિયા। દાખલા તરીકે એક્ઝામ્પલ લઈ લઈએ આપણે CaCO3। હવે આમાં આપણે બે વસ્તુને ભેગા કરવાથી ઉષ્મા પેદા થઈ માટે એને આપણે કીધું ઉષ્મા ક્ષેપક। હવે અહીંયા આ બંને વસ્તુને આપણે તોડવા માટે, આનું વિઘટન કરવા માટે આપણે ઉષ્મા આપવી પડશે, હીટિંગ એનર્જી, સમજો। જે આપણે ઉષ્મા આપીશું આ બંને તૂટશે, કઈ રીતે? કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા આપણને શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ। આ પ્રક્રિયાને આપણે ઊંધી રીતે પણ લખી શકીએ, કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ બંને ભેગા કરો તો કેલ્શિયમ કાર્બોનેટ બને, અહીંયા કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીએ તો બંને છૂટા પડી જાય, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે। તો આ જે પ્રક્રિયા થઈ આપણી વિઘટન પ્રક્રિયા થઈ, કઈ પ્રક્રિયા થઈ? વિઘટન પ્રક્રિયા। ચલો બહુ ઇઝી છે બંને પ્રક્રિયાઓ, અને ક્યારે પણ ધ્યાન રાખજો મગજની અંદર ગોખીને ફરવાનું નહીં, કોઈ દિવસ મગજમાં લોડ લઈને નહીં ફરવાનું,
एकदम बिंदास नॉर्मल रीते याद रहे वो ट्राई करवानो कोई पण प्रक्रिया ने बराबर अने याद रहेशे ट्राई करजो मारी जोड़े बराबर चलो एना पछीनी प्रक्रिया छे आपणी जोड़े विस्थापन प्रक्रिया कई प्रक्रिया विस्थापन प्रक्रिया आमां आपणे एक संयोजन लईशु एक पण क्षार लईशु एक क्षार ने ए धातु जोड़े प्रक्रिया करी अने एक बीजी धातु नुं आपणे विस्थापन करीशु एने आपणे क्या नाम थी जाणीशु विस्थापन प्रक्रिया में बीजी एक प्रक्रिया है जेनु नाम है द्विविस्थापन द्विविस्थापन प्रक्रिया छोकरा एवी छे जेनी अंदर एक धातु नहीं बन्ने धातु नु विस्थापन थतु होय अहीं आपणे केवी धातु नु वात करीशु के कोई एक धातु ए बीजी धातु नु विस्थापन करे पण अहीं एक बन्ने धातु एक बीजा नु विस्थापन करे समझो एने आपणे कहीशु द्विविस्थापन अने छेल्ली प्रक्रिया छे आपणी ऑक्सिडेशन अने रिडक्शन कई छे ऑक्सिडेशन अने रिडक्शन जो कदाच तमे जूना छो तमे पहेलेथी प्रक्रियाओ जुओ छो अने तमे आगरना लेक्चर जोया छो तो आ टॉपिक मे पता दीधो छे छतां पण हुं अहींया फरी एकवार चलाईश के ऑक्सिडेशन कोने कहेवाय रिडक्शन कोने कहेवाय त्यां मे त्रण टाइप मां समजाव्युं हतुं अहींया हुं बे टाइप मां समजाईश बराबर चलो तो आटले सुधी आपणे आगली प्रक्रियाओ छे अने आ प्रमाणे आपणे प्रक्रियाओने समजवानुं छे चलो पॉइंट केटलो हतो पहेलो संतुलन अने ऑक्सिडेशन आंक जोता वळतुं होवुं जोईए एना पछी रासायनिक प्रक्रियाओना प्रकारमां आटली प्रक्रियाओ छे जे हुं अत्यारे बोल्यो छुं एकदम सिम्पल भाषानी अंदर मे तमने समजाव्युं छे એના પછી છેલ્લો ત્રીજો ટોપિક છે આપણો ક્ષારણ કયો ટોપિક છે ક્ષારણ જો છોકરાઓ ફરી એકવાર આ બીજો ત્રીજો લેક્ચર છે છતાં પણ હું તમને હજી પહેલેથી સમજાવું છું કેમ કે હું જેટલું રિવિઝન કરાઈશ ને તમે જેટલું રિવિઝન કરશો એટલું જલ્દી યાદ રહેશે તમને ફરીવાર લગભગ તમારે લખવાની બી જરૂર નહીં પડે ચલો ક્ષારણ ક્ષારણ કોને કહેવાય તો ક્ષાર લાગવું કાટ લાગવો તમને ખબર જ છે વસ્તુ કોઈ પણ લોખંડ હોય બરાબર લોખંડવાળી કઈ પણ વસ્તુ આપણે લઈએ તો કોઈ પણ લોખંડવાળી વસ્તુની અંદર આપણે શું કરીએ પહેલા લઈએ તરત જ કલર લગાવી દઈએ જો કદાચ તમે વિડીયો જોઈ રહ્યા છો હજી દસમામાં છો તમે વસ્તુ ઇન્ડિકેટ ના કરી હોય તમને ના ખબર હોય તો તમારા ઘરમાં રહેલી તમામ વસ્તુઓ પર તમે ઓબ્ઝર્વેશન કરો તમામ વસ્તુઓ પર તમે ઘરમાં કઈ પણ વસ્તુ લોખંડની જો હોય વસ્તુની ઉપર કલર લગાવેલો હશે જો હોય તો જોઈ લો ગમે ત્યારે બરાબર લેક્ચર પત્યા પછી અત્યારે તાત્કાલિક જો હોય તો બી જોઈ લેજો આજુબાજુ હોય તો કેમ એવું કરવામાં આવે તો કે જે આપણી જોડે લોખંડ છે ધાતુ એફી સમજો એફી જ્યારે પાણી અને હવાના સંપર્કમાં આવે એટલે એનું ઓક્સિડેશન થાય શું થાય ઓક્સિડેશન ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવીશ ત્યારે હું તમને સમજાવીશ એ વસ્તુ તો ઓક્સિડેશન થવાથી એમાંથી ઇલેક્ટ્રોન શું થઈ જાય મુક્ત થઈ જાય અને એ જે આપણું લોખંડ છે એ લોખંડને આપણે કહીએ કાટ લાગ્યો શું લાગ્યો કાટ એટલે લોખંડ પછી આપણા માટે કેવું બની જાય છે બિન ઉપયોગી બની જાય છે જો આવું છોકરાઓ જો એમનેમ થતું રહે આપણે કલર ના લગાવીએ અને એમનેમ જો ક્ષારણ થતું રહે તો આપણા દુનિયામાં ઘણા બધા લોખંડ શું થઈ જાય વેસ્ટ થઈ જાય અને આપણને ઘણું બધું નુકસાન થાય મોટી ઇન્ડસ્ટ્રીઓને બી અને આર્થિક રીતે બી માટે આપણે શું કરીએ છીએ એની અંદર કલર લગાવી દઈએ છીએ અને એને અટકાવીએ છીએ ક્ષારણ અટકાવવાનો ઉપાય એની વસ્તુ આપણે ભણીશું તો ચલો આપણે હવે ફરી એકવાર જોઈએ કે કેટલી પ્રક્રિયાઓ ભણી ગયા છે સંયોગીકરણ વિઘટન હવે આયા છે આપણે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન તો ચલો અને ઓક્સિડેશન આ બધું આજે આપણે જેટલું ભણાય એટલું આપણે જોઈ લઈએ બરાબર ચલો અહીંયા ધ્યાન એના પછી વિઘટન પતી ગઈ છે હવે વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષકમાં જો તમને ના ખબર પડી હોય તો ફરી એક વાર સમજાવી દઉં હું અહીંયા બોલું છું તમે ધ્યાન રાખી લેજો બરાબર અને લખી લેજો ધ્યાન રાખીને ઉષ્મા ક્ષેપક કોને કહેવાય જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો ભેગા થઈ અથવા પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્સર્જન કરે અથવા ઉષ્મા ગુમાવે એને આપણે કહીશું ઉષ્મા ક્ષેપક શું કહેવાય એને ઉષ્મા ક્ષેપક બીજી વસ્તુ ઉષ્મા શોષક કોને કહેવાય જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે બહારથી શું કરીએ ઉષ્માનો આપવી પડે અથવા ઉષ્મા આપવાથી એ પ્રક્રિયકો ઉષ્માનું શું કરશે શોષણ કરશે ખબર પડે છે જેને આપણે કહીશું ઉષ્મા શોષક પ્રક્રિયા ચલો ખબર પડી ગઈ બધાને ડન તો આ બંને વસ્તુ જે હું બોલ્યો છું એ પ્રમાણે તમે લખી પણ શકો ચલો એના પછી ત્રીજી પ્રક્રિયાથી આપણી સી કરીને મેં લખી દીધી વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન હું જે રીતથી અહીંયા વિસ્થાપન પ્રક્રિયા સમજાવીશ લગભગ એવું કહી શકું લગભગ ગેરંટી સાથે કહી શકું કે બીજે રીતે નહીં સમજી શકું બહુ બતાવતો નહીં પણ સમજજો બરાબર બહુ ઈઝી છે અહીંયા ધ્યાન કોઈ પણ આપણે એક ક્ષાર લઈ લેવાનો અથવા કોઈ પણ આપણી જોડે કોઈ પદાર્થ લઈ લેવાનો કોઈ બી માનો આપણે હું લઉં છું કોપર સલ્ફેટ CuSO4 આ મેં એટલા માટે લીધું છે તમારી ટેક્સ્ટબુક ની અંદર કોપર સલ્ફેટનું એક્ઝામ્પલ આપ્યું છે CuSO4 ને કહેવાય કોપર સલ્ફેટ કોઈને એવું થાય સર કઈ રીતે તો CU એટલે કોપર અને SO4 એટલે સલ્ફેટ આયન બંને ભેગા થાય એટલે શું બને કોપર સલ્ફેટ આનું આયનીકરણ બી તમને આવડતું હોવું જોઈએ જે પ્રમાણે મેં શીખવાડ્યું છે તમે H2SO4 એસિડ નું આયનીકરણ આવડતું હોય 2H પ્લસ SO4-2 તો અહીંયા તમને ખબર પડે કે SO4-2 હોય તો CU કેવો હોય પ્લસ 2 આ મને ખબર નહીં પડે તો ચાન્સેસ ચલો આપણે કોઈ પણ એક
चार अथवा कोई पण वस्तु लई लीधी जेने आपणे कीधुं CuSO4 कॉपर सल्फेट प्लस एनी आपणे कोई पण धातु साथे प्रक्रिया करे लाइक मैं अहींया लीधुं ZnO झिंक समझो आ कई धातु छे ZnO झिंक तमने ए बधी वस्तु आगळ जेम जेम छोकराओ भणता जशो एम तमने खबर पड़ती जशे के ZnO अने Cu ए संक्रांति तत्वो छे जे आवर्त कोष्टको एमां डी विभागमां आव्या लोको 3D प्रथम संक्रांति तत्व अने जे वच्चेनो संक्रांति तत्व छे ए बधा धातु तत्व छे त्यां Cu ZnO आ बधा धातु छे आ बधा इलेक्ट्रॉन गुमाव्या करे बराबर तो अहींया वस्तु छे जो Cu पण धातु छे अहींया ZnO पण धातु छे तो અહીંયા શું કરશે એક ધાતુ એ બીજા ધાતુનું વિસ્થાપન કરશે એક ધાતુ એ બીજા ધાતુની જગ્યાએ આવી જશે વિસ્થાપન કરશે એનું સ્થાન બદલશે એને આપણે કહીએ છે વિસ્થાપન પ્રક્રિયા પણ ખાસ ધ્યાન રાખવાનું આ એક કહાની જેવું છે સમજો માનો કે પહેલાના જમાનામાં રાજાઓ હતા બધા તો માનો કે એક રાજાનો એક જગ્યાએ રાજ ચાલે છે બીજા રાજાનો બીજી જગ્યાએ રાજ ચાલે છે હવે એક રાજાને બીજા રાજાને હરાવવો હોય तो ए राजा ना पेला राजा करता ताकत केवी होय जोईए वधारे होय जोईए खावा पड़े बधाने के नहीं खावा पड़ती तेवी ज रीते अहींया आगळ जे धातु तत्व छे समझो आ धातु ए पेला धातुनु विस्थापन करवू होय आ धातुनु तो आ धातुनी सक्रियता केवी होय जोईए वधारे होय जोईए सक्रियता केवी होय जोईए वधारे एनी प्रक्रिया करवानी कैपेसिटी केवी होय जोईए पेला करता वधारे होय जोईए तो जे एनु विस्थापन करी सके बाकी करी सके नहीं माटे विस्थापन नी अंदर तमे CuSO4 नी गमे तेनी साथे प्रक्रिया करी दो तो मेर आवशे नहीं ખબર પડે છે બધાને કે નહીં ખબર પડતી આ બાજુ જેન ચૂકડો છોકરો હોય ને આ બાજુ મોટો દૈન હોય અને આપણે કઈ એક મોડા મોટા નારે કાઢ્યો ખબર પડે છે વસ્તુ એ યોગ્ય વાત નહીં રહેતી માટે અહીંયા શું થશે ZnO જે સક્રિય ધાતુ છે એ Cu કરતા વધુ સક્રિય છે માટે ZnO શું કરશે Cu નું વિસ્થાપન કરશે કોનું વિસ્થાપન કરશે Cu નું એકદમ સિમ્પલ રિએક્શન છે જુઓ તો અહીંયા આ ZnO + 2 Cu + 2 ચલો Cu હવે નીકળી જશે કોણ આવી જશે એની જગ્યાએ ZnO તો હવે શું બન્યું ZnSO4 પત્તા બાકી કોણ રહ્યું Cu ધાતુ ચલો ખબર પડે છે બધાને તો શું થયું અહીંયા વિસ્થાપન થયું પાનું એક સક્રિય ધાતુથી દ્વારા બીજી ધાતુનું વિસ્થાપન કરવામાં આવ્યું અથવા એનું સ્થાન બદલવામાં આવ્યું બીજો પદાર્થ મળ્યો આપણને માટે એને આપણે શું કહીએ છીએ વિસ્થાપન પ્રક્રિયા અહીંયા કોપર સલ્ફેટ હતું તો તમને મળ્યું ઝિંક સલ્ફેટ હવે પડે છે તો CuSO4 ની અલગ અલગ ધાતુ વડે એક આપણે એફી લઈ લઈએ એફી ની પણ સક્રિયતા વધારે છે CuSO4 કોપર સલ્ફેટ તો અહીંયા શું થશે એફી આઈ જશે Cu ની જગ્યાએ અને Cu અલગ તો શું બન્યું આપણે જોવો તો FeSO4 જેને કહીશું આપણે ફેરસ સલ્ફેટ શું કહેવાય ફેરસ સલ્ફેટ પ્લસ આપણી જોડે શું રહેશે અહીંયા Cu ચલો ખબર પડે છે બધાને તો અહીંયા એફી ધાતુ એ CuSO4 માંથી કોપર સલ્ફેટ માંથી Cu નું વિસ્થાપન કર્યું ZnO ને અહીંયા CuSO4 માંથી Cu નું વિસ્થાપન કર્યું તો આપણને મળ્યું ઝિંક સલ્ફેટ અને અહીંયા આપણને મળ્યું ફેરસ સલ્ફેટ આ જે હું છોકરાઓ નામ બોલું છું ને એ તમે પ્રક્રિયા દરમિયાન લખતી વખતે નીચે એના નામ લખવાનું ખાસ રાખજો બરાબર ચલો કમ્પ્લીટ તો એક ધાતુ એ બીજા કોઈ સંયોજનમાં રહેલ ધાતુનું વિસ્થાપન કરે એનું સ્થાન બદલે અથવા એની જગ્યાએ આવે તો એને આપણે શું કહીશું વિસ્થાપન પ્રક્રિયા ચલો ખબર પડી ગઈ બધાને ચલો નેક્સ્ટ એના પછીની વાત કરીએ આપણે જો તમે મેરેજ લાઈફને રિલેટેડ બી સમજવું હોય બરાબર ઇન્ટરેસ્ટિંગ થોડું બનાવવું હોય બરાબર તમને મજા આવે તો પણ તમે બનાવી શકો આ વિચાર કરો CuSO4 એક પોઝિટિવ છે ને એક નેગેટિવ છે મસ્ત કપલ છે શાંતિથી પોતાની જિંદગી જીવે છે આ Cu + 2 અને SO4 - 2 આ બંને ભેગા થઈને એક ફેમિલી છે બરાબર પણ અહીંયા ઘર બીજા એક જણાએ ભંગ પાડ્યો અને આ ફેમિલીમાંથી નવી ફેમિલી બનાવી કહો પડી કે નહીં એકે બીજાને શું કરી નાખ્યો ભાઈ કાઢી નાખ્યો આવું તો બહુ થતું હોય ચલાડ બોના વિચારશો હવે એના પછીની વાત કરીએ હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા ક્ષાર લેવાના અને કોઈ પણ બે ધાતુ લેવાની એ બે ધાતુ એ શું કરે બંનેનું એકબીજાનું વિસ્થાપન કરે જેને આપણે શું કહીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા તો એની અંદર એક્ઝામ્પલ આપણે કયા લઈ શકીએ અહીંયા માનો કે તમે બેરિયમ સલ્ફેટ લીધું BaSO4 પ્લસ બીજું કયું એક્ઝામ્પલ લઈ લો ચલો તો આપણે એના પછી પ્રક્રિયાની વાત કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા નામ પરથી જ બધું આવી જાય વિસ્થાપન પ્રક્રિયા તો છે જ પણ એની અંદર દ્વિવિસ્થાપન એટલે બંને ધાતુનું વિસ્થાપન થતું હશે બરાબર તો એના રિલેટેડ આપણે ઘણા બધા એક્ઝામ્પલ છે આપણી જોડે અને બધા એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજી શકીએ કઈ રીતે જુઓ અહીંયા ધ્યાન ધારો કે એક આપણે લીધું Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ આપણે લીધું BaCl2
બહુ જ ઇઝી પ્રક્રિયાઓ છે, ગભરાવાનું બિલકુલ નથી. અને તમારી જાતે પણ લખી શકો. ધ્યાન રાખજો, તમને જે અંદર બધી વાર્તાઓ આપી છે કે ભાઈ બંને ભેગા કરવાથી અવક્ષેપ મળે, ના મળે, ને પેલું મળે, ને અને આવો કલર થઈ જાય, પીલા કલરમાં રૂપાંતર થઈ જાય, આ બધું તમે ના લખો અને તમે ડાયરેક્ટ પ્રક્રિયાને સમજાવો તો પણ ચાલે, પણ પ્રક્રિયા લખતા આવડતું હોવું જોઈએ. ચલો અહીંયા Na2SO4 છે, જો તમને આયનીકરણ આવડતું હોય તો તમને બહુ જ ઇઝી રહે. કઈ રીતે? ચલો આડો અહીંયા શું છે, આપણે જો આ BaCl2 ની અંદર Ba+2 છે, તો જેટલા પોઝિટિવ છે એ ધાતુ છે, આપણે એવું તો જાણીએ છીએ. અહીંયા Cl કેટલા છે જુઓ તો, 2, તો 2Cl, અને Cl નો ચાર્જ કેટલો હોય? -1, આવું તમને ખબર છે. ચલો એના પછી Na2SO4 નું, જો તમને આ આયનીકરણ આવડતું હશે તો તમે ગમે તે રાસાયણિક પ્રક્રિયાને એકદમ ઇઝી રીતે સમજી શકશો. અને કોઈ પહેલીવાર આ વિડીયો જોતું હોય અને એને આ ખબર ના પડતી હોય તો કાં તો તમે મને પૂછી શકો છો, કાં તો તમે શું કરી શકો છો, બેઝિક લેક્ચરની અંદર આ બધી વસ્તુ ભણી શકો છો. જે બેઝિક લેક્ચરમાં તમને ભણાવવામાં આવ્યું છે ધાતુ અધાતુ વાળો ટોપિક, બરાબર, ધન આયન અને ઋણ આયન વાળો ટોપિક. ચલો એના પછી અહીંયા જો Na2SO4 છે, એને કેટલા છે આપણી જોડે? 2, તો 2Na. એને નો વીજભાર કેટલો હોય? +1, કેમ કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવે. તો ચલો આનો ટોટલ પોઝિટિવ ચાર્જ કેટલો થયો? +2, 2×1 કેટલો થાય? +2, સમજો +2 થશે ને, તો સામે આનો કેવો હશે SO4 નો? -2. ચલો હવે બહુ ઇઝી જુઓ, તો આનો પોઝિટિવ, આનો નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ, તો આનો પોઝિટિવ નેગેટિવ જોડે કોણ છે અહીંયા સામે? Cl. અને આનો Ba એ SO4 સાથે જુઓ તો આનો +2, આનો -2 બંને ભેગા થઈને શું બન્યા? BaSO4 પ્લસ અહીંયા 2Na અને 2Cl બંને નો, આનો બી +2, આ બી -2, તો 2NaCl શું બનશે આપણા માટે? 2NaCl. ચલો ખબર પડી ગઈ બધાને. આ રીતે ફટાફટ છૂટું પાડીને તમારે જાતે કરી દેવાનું. ચલો આ લખી લેજો બધા, બરાબર. ચલો જુઓ એના પછી, હવે જુઓ તમે આની અંદર થોડું ફોકસ કરો, થોડું ધ્યાન રાખવાની અંદર. જુઓ શું થાય છે, Na2SO4 આનું નામ શું થાય? Na એટલે સોડિયમ, SO4 એટલે સલ્ફેટ આયન, મેં તમને પહેલા જ કીધું. તો બંને ભેગા કરો તો સોડિયમ સલ્ફેટ, શું થાય? સોડિયમ સલ્ફેટ તમારે લખવાનું રહેશે અહીંયા. એના પછી Ba એટલે બેરિયમ, Cl એટલે ક્લોરાઇડ, તો શું થઈ ગયું? ક્લોરિન નું ક્લોરાઇડ, તો બેરિયમ ક્લોરાઇડ, શું થશે? બેરિયમ ક્લોરાઇડ. અહીંયા શું મળ્યું? BaSO4, તો કે બેરિયમ સલ્ફેટ, અને અહીંયા સોડિયમ ક્લોરાઇડ. ચલો અહીંયા ધ્યાન રાખો, જો અહીંયા Na શું કર્યું, જુઓ Na નું વિસ્થાપન, અરે Na શું કર્યું? Ba નું વિસ્થાપન કર્યું, જુઓ Ba વિસ્થાપન થઈ ગયું. તો Na ની જગ્યાએ કોણ આવી ગયું? અહીંયા Ba આવી ગયું, અને Ba ની જગ્યાએ કોણ આવી ગયું? Na. એટલે વિસ્થાપન થયું, પણ બંનેનું વિસ્થાપન થયું, બંનેના સ્થાન બદલાયા, ખબર પડે છે? તો આ તો બહુ ભયંકર ઉદાહરણ થઈ ગયું જે આપણે મેરેડ લાઈફ વાળું કરીએ, બંને એકબીજાનું એકબીજાનું બદલી કાઢ્યું, જો બરાબર. તો ધ્યાન રાખજો, આ વસ્તુની અંદર એકદમ ઇઝી પ્રક્રિયાઓ છે. જે પ્રક્રિયાની અંદર બંને ધાતુનું વિસ્થાપન થતું હોય એને આપણે કઈ પ્રક્રિયા કહીશું? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અને આગળ જોઈ ગયા હતી વિસ્થાપન પ્રક્રિયા. ચલો એના પછીની છેલ્લી પ્રક્રિયા છે તમારા માટે, એ પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન. ચલો અહીંયા ધ્યાન રાખો, પાંચમી પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન. ચલો ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય? જેમ તમને ભણાવ્યું એ રીતે લગભગ ચાર મેથડ છે એની, ચાર રીત છે એની ઓક્સિડેશન અને રિડક્શનની, ઘણી બધી રીતે નક્કી કરી શકો. પણ અહીંયા તમારી ચોપડીની અંદર તમને જે પ્રમાણે આપવામાં આવી છે એ કઈ રીતના છે? જેમ કે મેં તમને ત્રણ રીતો આગળ શીખવાડી ચૂક્યો છું, છતાં અહીંયા બે રીત છે તમારી જોડે ઓક્સિજન અને હાઇડ્રોજન પરથી. સમજો, એક ઓક્સિજન અને બીજું હાઇડ્રોજન, આ બંને પરથી તમે શું યાદ રાખી શકો છો? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. હવે જે વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું, કોઈ પણ એક જ પોઈન્ટ યાદ રાખવાનો અને તમારે બધા એના જવાબ આપી દેવાના, બધા એના જવાબ આપી દેવાના. કઈ રીતે? અહીંયા ધ્યાન રાખજો, ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? તો આપણે ઓક્સિજનને પકડીશું પહેલાં. કોને પકડવાનું આપણે? ઓક્સિજનને. અહીંયા ધ્યાન રાખજો બધા, વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, સમજો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રક્રિયા થતી હોય, એ પ્રક્રિયા દરમિયાન જો ઓક્સિજન ઉમેરાય, શું થાય? ઓક્સિજન ઉમેરાય, તો આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ? ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. આપણે અહીંયા નક્કી કઈ રીતે કરવાનું છે? ઓક્સિજન અને હાઇડ્રોજન પરથી. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય એને કઈ પ્રક્રિયા કહીએ આપણે? ઓક્સિડેશન પ્રક્રિયા. તો ચલો ઓક્સિજન માટે ઉમેરાય હોય તો હાઇડ્રોજન માટે કેવું હોય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન શું થતો હોય? દૂર થતો હોય એને પણ શું કહીએ આપણે? ઓક્સિડેશન પ્રક્રિયા. છોકરાઓ ધ્યાન રાખજો, બરાબર, કન્ફ્યુઝ નહીં થતા, બિલકુલ એકદમ સિમ્પલ છે. અહીંયા ધ્યાન રાખો, જો ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન પ્રક્રિયા,
तो एनु हाइड्रोजन माटे शुं थाय, ऑक्सिजन उमेरे गयो तो हाइड्रोजन शुं थवो जोईए, दूर थवो जोईए, तो एने कहेवाय ऑक्सिडेशन प्रक्रिया। बन्नेमांथी कंई पण एक थवुं जोईए अथवा बन्ने थवुं जोईए। चलो अहींया जुओ, आ ડન આટલું ઓક્સિડેશન માટે। ચલો એના પછી બીજી એક વાત રિડક્શન માટે વાત કરીએ, ઓક્સિજન અને હાઇડ્રોજન પરથી। કેટલું સિમ્પલ છે, મેં તમને કીધું એમ એક જ વસ્તુ યાદ રાખો, બધા જવાબ આપી દો, ઓક્સિજન એક જ યાદ રાખો, ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન। ચલો ઓક્સિજન દૂર થાય તો શું થાય, જો ઓક્સિજન દૂર થાય તો એને આપણે કહીશું રિડક્શન પ્રક્રિયા। કઈ પ્રક્રિયા કહેવાય, રિડક્શન પ્રક્રિયા। તો ચલો ઓક્સિજન દૂર થતો હોય તો હાઇડ્રોજન શું થવો જોઈએ, હાઇડ્રોજન ઉમેરાય, એને કઈ પ્રક્રિયા કહેવાય, રિડક્શન પ્રક્રિયા। છોકરાઓ શું કરે છે, અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન, હાઇડ્રોજન ઉમેરાય તો ઓક્સિડેશન, એવું નહીં, અહીંયા ધ્યાન રાખો। ઓક્સિજન પરથી જ આપણે બંને રિએક્શન યાદ રાખવાની, ખાલી ને ખાલી ઓક્સિજન પરથી, ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન। આના કરતાં ઊંધું કોનું કરી દેવાનું આપણે, હાઇડ્રોજનનું। તો એકદમ સિમ્પલ રીતે યાદ રાખી શકો તમે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા। આ જ પ્રક્રિયાનો તમારે એક્ઝામ્પલ લેવા હોય તો ઘણા બધા એક્ઝામ્પલ છે, તો ઘણા બધા એક્ઝામ્પલ દ્વારા પણ તમે આ વસ્તુને ભણી શકો છો। અને આની જોડે જોડે એક પ્રક્રિયા તમને એક ભણાવવામાં આવી છે, રેડોક્સ। કઈ પ્રક્રિયા છે, રેડોક્સ। તો રેડોક્સનો મતલબ શું થાય સમજી લેજો, જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, રેડોક્સ પ્રક્રિયા, જે પણ હું તમને ભણાવી દઉં છું છેલ્લે। પણ ઓક્સિડેશન અને રિડક્શનના આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ। ચલો ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન, ચલો આ વસ્તુ સમજી ગયા, આ સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી લો વ્યવસ્થિત રીતે। ચલો એના પછી ઓક્સિડેશન અને રિડક્શન કઈ રીતે સમજાય, ચલો તો એક્ઝામ્પલની અંદર પહેલું એક્ઝામ્પલ ઓક્સિજન ઉમેરાય એવું જોઈએ આપણે, ઓક્સિજન ઉમેરાય એવું એક્ઝામ્પલ। ઘણા લોકો શું કરે, ટેક્સ્ટબુકમાં આપ્યું હોય એ જ આવડે મન, તો બીજું ના આવડે કેમ, તો કે ભાઈ ટેક્સ્ટબુકમાં હમણે આ જ આપ્યું, બીજું ના આવડે ગોખી મારો, કશું ગોખવાનું નહીં, જાતે કોઈ પણ ધાતુ લઈ લેવાનું અને એની ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી નાખવાની, ખબર બધાને। ચલો સીયુ લીધું કોપર, એની ઓક્સિજન જોડે પ્રક્રિયા કરો તો આપણને શું મળે, CuO અથવા Cu2O, ગમે તે રીતે કોપર ઓક્સાઇડ મળે, શું મળે આપણને, કોપર ઓક્સાઇડ, ખબર પડે છે આપણને બધાને। તો આ રીતે લખી શકો CuO, કોપર ઓક્સાઇડ, ખબર પડી ગઈ બધાને। ચલો સિમ્પલ, પછી એના પછી આપણે બીજી વાત કરી લઈએ, મેગ્નેશિયમ લઈ લઈએ, અહીંયા મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન શું બને આપણું, MgO, શું બનશે અહીંયા, MgO, ચલો ખબર પડી બધાને। આ રીતે તમે ગમે તે રાસાયણિક પ્રક્રિયા લખી શકો, અહીંયા બેલેન્સિંગ કરવા માટે જોઈ લો, બંને બેલેન્સ થઈ જાય છે અહીંયા કમ્પ્લીટ, ડન ને। તો આ રીતે અહીંયા 2 લઈ લેવું પડશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ। કોઈ પણ ધાતુની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે ધાતુ ઓક્સાઇડ મળે, શું મળે, ધાતુ ઓક્સાઇડ। એ પ્રક્રિયાઓ સૂચવે છે કે કઈ પ્રક્રિયા થાય છે એની અંદર, ઓક્સિડેશન પ્રક્રિયા થાય, કઈ પ્રક્રિયા થાય, ઓક્સિડેશન। હવે તમારે ઓક્સિડેશન પ્રક્રિયાની બીજી રીત હતી હાઇડ્રોજન દૂર થવું, શું દૂર થવું, હાઇડ્રોજનનું દૂર થવું, એ પ્રમાણે તમારે સમજવી હોય તો પણ તમે સમજી શકો અને વ્યવસ્થિત પોઈન્ટ પાડીને લખવાનું। જેમ પહેલા ઓક્સિજન હાઇડ્રોજનની તમે ચાર રીત સમજાવી દીધી, એની અંદર પહેલી રીતમાં આપણે લખવાનું એક કરીને, ઓક્સિજન ઉમેરાય એ રીતે, તો આ એક્ઝામ્પલ લખી દો, અને તમને એક્ઝામ્પલ બિલકુલ ગોખવાનું નહીં કહેતો હું તમને, ધાતુ શું છે તમને ખબર જ છે, તો લખી દો ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા ધાતુ ઓક્સાઇડ મળે છે, એ ધાતુ ઓક્સાઇડ મળે જે પ્રક્રિયામાં, એ આપણે કઈ પ્રક્રિયાના નામે ઓળખીએ છીએ, ઓક્સિડેશન પ્રક્રિયા, કઈ પ્રક્રિયાના નામે, અત્યારે જે સમજાઈ રહ્યું છે ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે। ચલો ડન, તો કોપર એનો કલર બલર બધું બદલે જાય, ભૂરો કલર હોય તો કથાઈ કલર થઈ જાય, બરાબર। ચલો એના પછી હાઇડ્રોજનનું દૂર થવું, તો બેસ્ટ એક્ઝામ્પલ છે NH3 વાળું યાદ રાખવાનું આપણે, NH3 જેનું નામ છે એમોનિયા, ઇંગ્લિશ મીડિયમમાં એના અમોનિયા કે એમોનિયા, કેટલા મોલ લેવાના આપણે, 2 મોલ, બહુ હેલું છે અહીંયા ધ્યાન રાખજો, રિવર્સિબલ પ્રક્રિયા છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે, તો આમાંથી શું થાય, નાઇટ્રોજન અને હાઇડ્રોજન છૂટા પડી જાય, તો N2 ડાયનાઇટ્રોજન વત્તા H2, તો બિલકુલ ગભરાવાનું નહીં, હાઇડ્રોજન કેટલા છે અહીંયા 3 × 2 = 6, ડાયહાઇડ્રોજન વાયુ હોય ગેસ સ્વરૂપે, નાઇટ્રોજન પણ વાયુ હોય, તો H2 છે તો કેટલા છે અહીંયા 6, તો અહીંયા આગળ કેટલા લેવા પડશે આપણે, 3 મોલ, તો 3 × 2 = 6, ચલો ખબર પડી બધાને। તો અહીંયા શું થયું, અમોનિયા NH3નું વિઘટન થયું, મીન્સ છૂટા પડે, અને એમાંથી ડાયહાઇડ્રોજન વાયુ અને ડાયનાઇટ્રોજન વાયુ બંને છૂટા પડી ગયા, તો અહીંયા શું થાય છે, પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થાય છે, માટે અને આપણે પણ શું કહીશું, ઓક્સિડેશન પ્રક્રિયા। તો ઓક્સિડેશન પ્રક્રિયાના બંને એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે। ચલો રિડક્શનની વાત કરીએ, કશું કન્ફ્યુઝ થવાની જરૂર નથી, આની આ જ રીતે આપણે રિડક્શન સમજાવી દેવાનું। ચલો રિડક્શનની અંદર તમારે સમજાવવું હોય તો કોઈ પણ ધાતુ ઓક્સાઇડ હોય, કોઈ પણ ધાતુ ઓક્સાઇડ, એ ધાતુ ઓક્સાઇડમાંથી જ્યારે ઓક્સિજન શું થતો હોય, દૂર થઈ જાય ઓક્સિજન, એને આપણે શું કહીએ, રિડક્શન પ્રક્રિયા। દાખલા તરીકે માનો આપણે લીધું કોપર ઓક્સાઇડ, તો કોપર ઓક્સાઇડમાંથી આપણે શું કરીએ, અહીંયા 2CuO હોય એને છૂટા પડીએ, વિઘટન કરીએ, 2Cu વત્તા O2, તો આને આપણે શું કહીશું,
रिडक्शन प्रक्रिया के जेनी अंदर ऑक्सीजन दूर थत हो शू थत हो ऑक्सीजन दूर थत हो हाइड्रोजन दूर थाय प्रक्रिया समझी हो अथवा हाइड्रोजन उमेराय रिडक्शन कहवाय तो हाइड्रोजन उमेराय प्रक्रिया समझी हो तो हमने समझाई थी एनी प्रक्रिया फरी वार लखी दो एन टू वत्ता एच टू डाई नाइट्रोजन ने डाय हाइड्रोजन बने भेगा थी शू बनावे तमारू अमोनिया टू मोल शू बन तमारू अमोनिया मोल बेलेंस करवा हो तो तमने खबर है डाय नाइट्रोजन एन टू तो एन टू थी गया है अँ हाइड्रोजन छ है तो अँ आप के लेवा पड़ से त्रन लेवा पड़ से सीम्पल है बराबर प्रक्रिया संतुलित करवा तो अपने ऑक्सीडेशन और रिडक्शन अंदर पहला आप समझी गया ऑक्सीजन उमेराय हाइड्रोजन दूर थाय खबर पड़े बता ने हम बीजी प्रक्रिया रिडक्शन में जो गया ऑक्सीजन दूर थाय हाइड्रोजन उमेराय तो जो तुम जो रहा आ प्रक्रिया अंदर चलो बीजी प्रक्रिया जो ली आप शू के जे रासायनिक प्रक्रिया दरमियान ऑक्सीडेशन और रिडक्शन बने प्रक्रिया थती होने अपने कही रेड ऑक्स दाखला तरीके लै लीए आप कॉपर ऑक्साइड वत्ता आपणे लई लीधुं एच टू डायहाइड्रोजन वायु तो बने द्वारा शू थशे जुओ तो अहींया के सीयू कॉपर ऑक्साइड मांथी सीयू बनी जशे अने एच टू ए सामा रूपांतर थई जशे पाणी एच टू ओ समझो अहींया डायहाइड्रोजन अने ऑक्सिजन भेगा थईने पाणी बनावशे तो अहींया समझवा जेवी वस्तु शू अहींया ध्यान राखो कॉपर ऑक्साइड जे तमने देखाय छे चलो सीयू शू करी रह्यो छे जुओ तो सीयू मां अहींया कॉपर ऑक्साइड छे समझो अने अहींया शू मळ्युं आपणने खाली कॉपर तो आ कॉपर ऑक्साइड नी अंदर एटले के सीयू साथे जे ऑक्सिजन हतो ए ऑक्सिजन एने दूर करी दीधो तो हमणे ज आपणे समझी गया ऑक्सिजन उमेराय एना परथी ज बधुं याद राखवानुं ऑक्सिजन उमेराय तो ऑक्सिडेशन पण अहींया आपणे शुं थाय छे ऑक्सिजन दूर थाय छे माटे अहींया शुं थाय कई प्रक्रिया थई आपणी रिडक्शन प्रक्रिया कई प्रक्रिया थई रिडक्शन प्रक्रिया अहींया हाइड्रोजन छे समझो एनी अंदर शुं थाय छे जो ऑक्सिजन उमेराय छे शुं थयुं अहींया ऑक्सिजन उमेराय छे तो आने आपणे कई प्रक्रिया कहीशुं ऑक्सीडेशन प्रक्रिया कई प्रक्रिया कहेवाय ऑक्सीडेशन प्रक्रिया चलो बहु ईजी छे अहींया ध्यान राखो छोकरा के एच टू नी अंदर ऑक्सिजन उमेरायो तो शुं बन्युं एच टू ओ ऑक्सिजन उमेराय ऑक्सीडेशन प्रक्रिया अहींया ऑक्सिजन दूर थाय तो रिडक्शन प्रक्रिया चलो सीम्पल छे खबर पड़ी गई बधाने चलो नेक्स्ट एना पछी आपणे वात करीशुं क्षारणनी तो क्षारण कोने कहेवाय ए वस्तु आपणे हवे समजी लईए क्षारण समझो क्षारणनी अंदर तमे धारो एटली वार्ताओ लखी सको बिलकुल बेफिकर टेन्शन वगर तो कई रीते तमे केटली वस्तु लखी सको तो जेम तमने खबर छे लोखंड होय एफी धातु ए एफी धातु ज्यारे हवा अने पाणी बन्नेना संपर्कमां आवे अथवा भेजना संपर्कमां आवे एटले एना उपर काट लागे छे बराबर के जे धातुनो कलर होय ए धातुनो कलर एक कथ्थई रंगमां फेरवाय छे जेने आपणे शुं कहीए छे काट लागवो जेने शुं कहेवाय क्षारण कहेवाय शुं कहेवाय जेने क्षारण कहेवाय हवे आ क्षारण प्रक्रिया तो क्षारण प्रक्रिया ने अटकावाना उपायों कया समझो तो क्षारण प्रक्रिया ने कई कई रीते तमे अटकाई सको तो तमने खबर छे के जो नाने एवी कातरी एवी आते वस्तु होय बराबर दर्जी काम करता होय एनी अंदर तो ए शुं करे ग्रीस के ऑइल नो उपयोग करे के ऑइल द्वारा एनु शुं करी ले रक्षण करी ले पछी आपणा घरनी अंदर रोजिंदा जीवनमां जे पण आपणी जोडे वस्तुओ लोखंडनी पड़ी होय ए बधी वस्तु लोखंडनी अंदर आपणे शुं करी नाखीए एनी उपर कलर करी नाखीए तो शू कलर करवाथी एनो ऑक्सीडेशन नहीं थाय अथवा तमने एवो एमसीक्यू पूछाई सके अथवा तमने एवा शॉर्ट क्वेश्चन पूछाई सके के क्षारण थवानुं अथवा क्षारण कई प्रक्रियाना आधारे थाय छे अथवा क्षारण दरमियान कई प्रक्रिया थती होय छे अथवा क्षारण कई प्रक्रियाना लीधे थाय छे कई प्रक्रिया छोकरा ऑक्सीडेशन प्रक्रिया खास ध्यान राखजो बराबर तो अहींया कोई पण वस्तु होय आपणे कलर लगाई दीधो तो शू ऑक्सीडेशन नहीं थाय थशे तो तमे जोजो के कलर लगावाथी पण आपणे एवा राजा किंग ना बनी जईए भाई हवे मारे धातुनुं कशुं नहीं थाय बधुं थाय तो ये पहला ऑक्सीडेशन कोनो थशे जे कलर लगाड्यो छे कलरनुं ऑक्सीडेशन थशे धीरे धीरे कलर शुं थतो जशे उखड़तो जशे अव समयांतरे जेम समय बदलाय थोड़ो समय थाय एटले पछी आपणे फरी कलर लगाई देवानो एटले पछी ज्यारे लोखंडनुं ऑक्सीडेशन थवानुं वारी आवे ए पहेला आपणे फरी कलर लगाई देशुं के जेथी करीने लोखंडनुं ऑक्सीडेशन थशे नहीं अने सबमरीन आते दरिया जहाजो बधा होय तो एनी अंदर सीयू जेडएन आ बधाना ચોસલા આખા લગાવવામાં આવે પ્લેટો લગાવવામાં આવે કે જે પ્લેટોના કારણે પહેલાં પહેલું ઓક્સિડેશન કોનું થાય આ બધી ધાતુ તત્વોનું થાય એફીનું ના થાય ખબર પડી તો આ રીતે છોકરાઓ આપણું યુનિટ નંબર વન જે છે કમ્પ્લીટ થઈ ગયું છે જો તમે પહેલી વાર જુઓ છો ને તમે કનેક્ટ રહેવા માગો છો ને તમે આગળ પણ આવા નવા વિડીયો સમજવા માગો છો ફિઝિક્સના કે ગમે તેના બધું જ આખું ટોટલી સાયન્સ તમે સમજવા માગો છો તો પહેલી વાર હોય તો તમે લાઇક કરો શેર કરો અને જે લાલ બટન છે એ તમે સબસ્ક્રાઇબ કરો બરાબર ઓકે ડન જય હિન્દ જય ભારત